અત્યાર સુધીમાં મેં બધા ઇલેક્શનો જોયા, સરકારો જોઈ, કોંગ્રેસની સરકારો જોઈ, પણ જે છેલ્લા 8 વર્ષથી જે રીતે સરકાર ચાલી રહી છે એ 45 વર્ષ પહેલાં જો ભાજપ હોત તો ગુજરાતની છબી કંઈ અલગ હોત. બહારનો માણસ ગુજરાતને ગાળો આપીને જાય એ જનતા જરાય સહન ના કરે. આનું પરિણામ એ આવ્યું કે જનતા એકજૂટ થઈને મોદીની પાસે ઊભી રહી, મોદી ઉપર પૂરો વિશ્વાસ રાખ્યો. અને મને એવું લાગે છે કે હવે પછીના 5 વર્ષની અંદર મોદી એવા કામ કરીને બતાવશે, એમને બોલવાનો વારો નહીં આવે પણ એમના કામ દેખાશે. આ વખતે જે મીડિયા અને કોંગ્રેસના લોકોએ આવીને ગુજરાતની 5.5 કરોડ જનતાની આક્ષેપ કરીને બદનામ કરેલું છે, ને મોદી એક એવો માણસ છે કે જે કોઈને બી સાંભળે છે, કોઈ બી એના સાથે વાત કરી શકે છે, ને બહુ નિખાલસ માણસ છે, એવું મારું કહેવું છે. આ વખતે મીડિયાએ જે ગુજરાતની છબી રજૂ કરી એમાં કેટલીક હકીકતો છુપાઈ છે અને મોદીની ફેવરમાં બોલ્યા નથી, અને મોદી સાહેબની વિરુદ્ધમાં બહુ જ ચગાવ્યું. મોદી સાહેબને ચીતરવામાં મીડિયાઓને જાણે ધન વર્ષ્યું હોય એવું લાગ્યું છે, પરંતુ મોદી સાહેબને આ બાબતમાં કોઈ બી ફરક પડ્યો નથી. મોદી સાહેબે એમની પ્રગતિના કામ કર્યા છે ને પ્રગતિના કામ કરતા રહેશે, ને ગુજરાતની અંદર મોદી સાહેબ જેવો કોઈ માણસ આવ્યો નથી ને આવશે નહીં.